ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભણતરની સાથે સાથે રમતમાં પણ આગળ આવે તે હેતુથી દર વર્ષે રમતગમતનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ડીસા ખાતે ભાઈઓ અને બહેનોની જિલ્લા કક્ષાની સોફ્ટબોલ સ્પર્ધા યોજાઈ હતી. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભણતરની સાથે રમતગમત વિશે જાણતા થાય તે હેતુથી દર વર્ષે વિવિધ શાળાકીય રમતોનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ ડીસાના સ્પોર્ટ્સ ક્લબ ખાતે ભાઈઓ અને બહેનોની સોફ્ટબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાઈઓ અને બહેનોની અલગ અલગ ટીમોએ આ રમતમાં ભાગ લીધો હતો, જેમાં દરેક ટીમોએ સારું પ્રદર્શન કર્યું હતું. પરંતુ દર વર્ષની જેમ આ વર્ષે પણ ડીસાની ડીએનજે આદર્શ હાઈસ્કૂલ સારું પ્રદર્શન કરતા બહેનોની અને ભાઈઓની ટીમ વિજેતા બની હતી. આજરોજ જિલ્લા કક્ષાની અંડર 14 સોફ્ટબોલ સ્પર્ધા સ્પોર્ટ ક્લબના યજમાનપદ નીચે યોજવામાં આવી, જેમાં આદર્શ હાઈસ્કૂલ અને ડીએનપી ગર્લ્સ હાઈસ્કૂલની બંને બહેનોની ટીમો ઉપસ્થિત રહી, જેમાં આદર્શ હાઈસ્કૂલની ટીમ બહેનો વિભાગની અંદર વિજેતા થાય છે, જ્યારે ભાઈઓની અંદર પણ આદર્શ હાઈસ્કૂલ વિજેતા થાય છે. અને એ રીતે ગત વર્ષે પણ જાંબુડિયા મુકામે સોફ્ટબોલની સ્પર્ધા યોજાઈ હતી, એમાં પણ આદર્શ હાઈસ્કૂલ સમગ્ર ગુજરાતની અંદર સેકન્ડ નંબર પ્રાપ્ત કરી અને બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ અપાવેલ છે. ગત વર્ષે યોજાયેલ સોફ્ટબોલ સ્પર્ધામાં બનાસકાંઠાની ટીમે સારું પ્રદર્શન કરતા વિજેતા બની હતી. ત્યારે યોજાયેલી સોફ્ટબોલ સ્પર્ધામાં વિજેતા ટીમના કેપ્ટને જણાવ્યું હતું કે ગત વર્ષે પણ અમે ગુજરાત કક્ષાની સોફ્ટબોલ સ્પર્ધામાં વિજેતા બન્યા હતા અને આ વર્ષે પણ અમારા ખેલાડીઓનું પ્રદર્શન જોતા અમને વિશ્વાસ છે કે આ વર્ષે પણ અમે ફરી એકવાર વિજેતા બનીશું. સ્પોર્ટ ક્લબમાં અમે મેચ રમવા ગયા હતા અને તેના અંદર અમે વિજય પામીએ અને ગયા વર્ષે પણ અમે રાજ્યકક્ષાએ સારું પ્રમોશન આપ્યું હતું અને આ વર્ષે પણ અમે સારું પ્રમોશન આપીશું. વિકાસ પ્રજાપતિ સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, ડીસા.